बीटीवी न्यूज गुजराती हूं छू अंकुर रावल। समाचार की शुरुआत करिए सूरत थी। सूरत शहर ना नाकाओ पर कोरोना नु टेस्टिंग करवामां आवी रह्युं छे। टेस्टिंग नी जाहेरात ते छतां नाका अत्यारे खाली खम जोवा मळी रह्या छे। सूरत ओलपाड रोड पर एंट्री पॉइंट छे परंतु कोईपण जातनुं अहींया टेस्टिंग नथी करवामां आवी रह्युं। जांगीरपुरा खाते टेस्टिंग बूथ बनाववामां आव्युं छे, हजु सुधी कर्मचारी नाकाओ पर नथी पहोंच्या। शहरनी बहारथी आवता लोकोनुं स्क्रीनिंग करवानुं होय छे परंतु ते पण अहींया नथी थई रह्युं। कोरोनाने रोकवा मनपानी मथामण परंतु लागे छे के अहींया गंभीरता नथी जोवा मळी रही। आज मुद्दे संवाददाता आनंद परिणी लाइव जोड़ाई गया है। जी आनंद, सूरत शहर ना नाकाओ पर टेस्टिंग करवामां आवे छे परंतु 10 वागी गया छे, हजु सुधी कर्मचारीओ पहोंच्या नथी। शुं आज रीते मनपा परिस्थितिने पहोंची वळशे? जी अंकुर, जे प्रकारे सूरत शहेरनी अंदर हजी पण कोरोनानो कहर यथावत छे ने दिवसे दिवसे केसोमां जे छे धीमे धीमे फरी पाछो वधारो नोंધાઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે એ જાહેરાત કરવામાં આવી હતી કે સુરત શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર જે છે એ નાકા બનાવવામાં આવશે ને ત્યાં બહારથી આવતા તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે। ખાસ કરીને હું આપને બતાવવા માંગીશ દ્રશ્યો કે જે નાકું અહીંયા બનાવવામાં આવેલું છે જાંગીરપુરાના એન્ટ્રી પોઈન્ટ ઉપર છે। સુરત ઓલપાડ સ્ટેટ હાઈવે છે અને ત્યાં નાકું બનાવવામાં આવેલું છે। આપ જોઈ શકો છો કે નાકા પર એક પણ અધિકારી જે છે હાજર નથી, ટેસ્ટિંગ માટેની કોઈ પણ પ્રક્રિયા કરવામાં નથી આવતી। સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક વખત મોટી મોટી વાતો કરવામાં આવે છે, હાલ પણ સુરત મહાનગરપાલિકા જે છે સુપર સ્પ્રેડરને શોધવા માટેની કવાયત કરી રહી છે। આ કવાયત વચ્ચે જે છે એ સુરત જિલ્લાની અંદર પણ આપ જોઈ શકો છો કે જે પ્રકારે રોજના 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને સુરત જિલ્લામાંથી શહેરમાં આવતા હોય કે અન્ય જિલ્લાઓમાંથી શહેરમાં આવતા લોકોનું ટેસ્ટિંગ કરવાનું હોય છે, સ્ક્રીનિંગ કરવાનું હોય છે, ત્યારબાદ તેમને પ્રવેશ આપવાનો હોય છે। પરંતુ અહીંયા જે છે અત્યારે ગંભીર બેદરકારી સુરત મહાનગરપાલિકાની સામે આવી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે અત્યારે લોકોના ટેસ્ટિંગ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આદેશ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આપ જોઈ શકો છો કે અત્યારે આ રસ્તા ઉપરથી આવતા લોકો જે છે બિંદાસપણે સુરત શહેરની અંદર આવી રહ્યા છે, કોઈપણ પ્રકારનું તેમનું ટેસ્ટિંગ કરવામાં નથી આવતું। સુરત મહાનગરપાલિકા આ જ પ્રકારે જો કોરોનાને નાથવા માટેની તૈયારી કરતી હોય તો એ તૈયારી ક્યાંક ને ક્યાંક કાચી છે એવું સ્પષ્ટપણે કહી શકાય છે, કારણ કે 10 વાગી જવા છતાં પણ અહીંયા કોઈપણ અધિકારી અત્યારે હાજર નથી અને કોઈપણ લોકોનું જે છે ટેસ્ટિંગ કરવાનું હોય છે, ટેસ્ટિંગ માટે કોઈપણ લોકો અહીંયા પહોંચ્યા નથી, એટલે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાની એક ગંભીર બેદરકારી સામે આવી છે। જી અંકુર, બિલકુલ આનંદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।